નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી, લેક્ચર નંબર 6, દ્વિતીય સત્ર. તો ચાલો મિત્રો, આજે આપણે ચોથું ચેપ્ટર પૂરક વાચનનું સાચી વિદ્યા એ જોવાનું છે. તો જો શીર્ષક જ કેવું છે, સાચી વિદ્યા. સાચી વિદ્યા કોને કહેવાય એ અહીંયા આપણે શીખવાનું છે. તો આ ચેપ્ટર છે જે સાચી વિદ્યા, એના કોઈ લેખક કે નથી, એ પુરાણ પ્રસિદ્ધ વાર્તા છે, વર્ષો પહેલાંની, બરાબર. એટલે પૌરાણિક કથા કહેવાય એને, પૌરાણિક કથા છે. તો ચલો જોઈએ, આપણા વેદ ઉપનિષદ જેવા સાહિત્યમાં સાચી વિદ્યા કોને કહેવાય, સાચું જ્ઞાન ક્યું, તેની પાયાની વાતો સમજાવતી અનેક સુંદર કથાઓ છે. જો કીધું ને કે આપણા વેદ અને ઉપનિષદ છે, આપણા પુરાણો છે, એમાં સાચી વિદ્યા કોને કહેવાય, સાચું જ્ઞાન કોને કહેવાય, એ સમજાવતી પાયાની વાત, એમ કે મૂળ વાત સમજાવતી અનેક સુંદર કથાઓ છે. પ્રસ્તુત કથા પણ વારુણીના ઉદાહરણથી સાચું જ્ઞાન, સાચો યજ્ઞ કોને કહેવાય તે બાબત સુંદર રજૂ કરે છે. પ્રસ્તુત એટલે અહીંયા જે આપણે અત્યારે આપેલી છે એ કથા પણ વારુણીના ઉદાહરણ દ્વારા આપણને સાચું જ્ઞાન કોને કહેવાય, સાચો યજ્ઞ કોને કહેવાય, આ બાબતે એમ કે સુંદર રીતે રજૂ કરે છે. આપણે અમુક શબ્દોને પકડી લીધા છે ને કે આ શબ્દ એટલે જ આનો અર્થ આવો જ થાય, એવું નથી. સાચા અર્થમાં શું છે એ અહીંયા આપણે બતાવે છે. સાચી વિદ્યા, સાચું જ્ઞાન જીવનના રોજબરોજના અનુભવોમાંથી મળતું હોય છે. જો રોજના અનુભવોમાંથી સાચું જ્ઞાન મળે છે, ખાલી ચોપડી વાંચવાથી નથી મળતું. આ બાબત રેટનો દાખલો લઈને ગુરુજી વારુણીને સચોટ રીતે સમજાવે છે. પોતાનું કામ મન દઈને કરતા લોકોને માટે બુદ્ધિનો વિકાસ થવા સાથે આનંદનો અનુભવ પણ મળતો હોય છે. શું કહે છે, એ પોતાનું કામ મન દઈને કરતા લોકોને એમ કે એનો અનુભવ તો મળે છે, પણ બુદ્ધિનો વિકાસ થતો થાય જ છે, પણ સાથે સાથે આનંદનો અનુભવ પણ મળતો હોય છે. તો ચાલો પેજ નંબર 76 ઉપર આપણે જોઈએ. હજારો વર્ષ પહેલાંની આ વાત છે. તો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે. હજારો વર્ષો પહેલાંની વાત છે. એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા ત્યારે કેવી સિસ્ટમ હતી, પદ્ધતિ હતી. આશ્રમમાં રહીને બાળકોએ ભણવાનું, આશ્રમ શાળા હતી, એમ ઘરે નહીં આવવાનું. તમે કેમ જે રોજ સ્કૂલે જઈને પછી ઘરે આવી જાવ એવી રીતે નહીં, એમ બાળકે આશ્રમમાં જ રહેવાનું. એમ આશ્રમ ઘરની પાસે ન હોય, બાળક 7-1 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરવામાં આવતા. હવે આશ્રમ છે એ કંઈ ઘરની બાજુમાં ન હોય, એ જંગલમાં હોય, વનમાં હોય, એમ જંગલ, વન, અરણ્ય, આ બધા સામાનાર્થી શબ્દો છે. તો ત્યાં હોય તો ત્યાં બાળકને જવાનું. બાળક 7 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર, ઉપનયન સંસ્કાર એટલે એને જનોય વિધિ કરવામાં આવતી, ઉપનયન સંસ્કાર કરાવવામાં આવતા. પછી એ બટુક કહેવાતો, પછી એ શું કહેવાતો, બટુક કહેવાતો, કિશોર કહેવાતો. એ દૂર આશ્રમમાં ભણવા જતો અને એ ત્યાંથી દૂર આશ્રમમાં ભણવા જતો. આશ્રમમાં 12-1 વર્ષ સુધી ભણવાનું રહેતું. હવે ત્યાં એને 12-1 વર્ષ સુધી એમ કે અહીંયા રહી અને ભણવું પડતું. ભણતર પૂરું થયા પછી જ ઘેર પાછા આવવાનું. દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી. હવે આપણે તો કેવી રવિવારની રજા પડે ને, રોજ ઘરે વયું જવાનું. તો જ્યારે પહેલાંના બાળકો ભણતા બરાબર ત્યારે એમ કે આ આશ્રમ શાળામાં દિવાળી કે ઉનાળાની રજા ન હોય, સાવ ભણતર પૂરું થાય, બાળક છે મોટો થાય, બધા વિષયોમાં નિષ્ણાત થઈ જાય, નિપુણ થઈ જાય બરાબર, ત્યાં સુધી એમ કે એને આશ્રમમાં જ રહેવાનું. વેકેશન પણ પડતું ન હતું, એવી રીતે પહેલાંની આશ્રમ શાળાની વ્યવસ્થા હતી. તો એવા જ એક શિષ્યની અહીંયા વાત કરવાની છે. ગામથી દૂર વનમાં આશ્રમ હોય, હવે વનમાં આશ્રમ હોય, મેં તમને કીધું ને આગળ, એમ ગામથી દૂર ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે, ત્યાં ગુરુ અને વિદ્યાર્થી બે સાથે જ રહેતા હતા. આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતી. હવે અહીંયા ખૂબ જ આશ્રમનું જીવન છે એમાં ખૂબ જ શિસ્તનું પાલન કરવું પડતું. ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહેતું. ભણવાનું તો હતું જ, સાથે સાથે દરેક વિદ્યાર્થીને કામ પણ એમ કે ગુરુજીનું કરવાનું રહેતું. ગુરુજી જે કહે તે કામ, ગુરુજી જે કહે તે કામ એમ કે એને કરવાનું રહેતું. વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા. પ્રાર્થના, સંધ્યા વંદન થાય એટલે ગુરુજી સૌને કામ વેચી દેતા. સવારનું કામ કરી સૌ ભણવા બેસતા. કેમ કે વહેલી સવારે ઉઠવાનું, નાહી ધોઈ અને બધાએ ગુરુજી પાસે પહોંચી જવાનું, ત્યાં પ્રાર્થના અને સંધ્યા વંદના થાય બરાબર. એટલે દરરોજની સવાર સાંજની પ્રાર્થના કરવાની અને ગુરુજી સૌને જે કામ વેચી દેતા એને કરવાનું. સવારનું કામ કરીને સૌ ભણવા બેસતા. પહેલાં સૌ પ્રથમ બધું કામ કરવાનું અને પછી આ બધું કામ પતાવી, કામને નિપટાવી અને બધાએ એમ કે ભણવા બેસવાનું રહેતું હતું. તો
આશ્રમ શાળાની આ વ્યવસ્થા હતી. ત્યાં શિસ્તનું એકદમ પાલન કરવું પડતું અને ગુરુજી સાથે જ રહેવાનું. ગુરુ અને શિષ્ય બંને સાથે જ આશ્રમમાં રહેતા. ત્યાં એ લોકોએ સરસ મજાનો આશ્રમ બનાવેલો હોય નદીના કિનારે, અને સરસ મજાનું રમ્ય વાતાવરણ હોય. અને આવી રીતે સવાર સાંજ પ્રાર્થના કરતા, સંધ્યાવંદના કરતા, અને ગુરુજી જેને જે કામ સોંપે એ કામ બધા વિદ્યાર્થીઓ છે, શિષ્ય છે, એ હોંશે હોંશે કરતા. અને એ કામ દ્વારા એને એમ કે જીવનનો અનુભવ મળતો અને સાથે સાથે ભણવાનું તો ખરું જ એમ. તો આવી એમ કે આશ્રમની વ્યવસ્થા હતી. આગળનો ફકડો જોઈએ. ભણવા બેસવાનું કોઈ ઘટાદાર વૃક્ષની છાયા નીચે. હવે ક્લાસરૂમ નહોતા કે બેન્ચીસ નહોતી, બોર્ડ નહોતું, બરાબર. ઘટાદાર વૃક્ષની છાયાની, એકદમ ઘટાદાર ઘેઘૂર વૃક્ષ હોય એની છાયા નીચે એમ કે ભણવા બેસવાનું. વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય, બરાબર. વડલો, આંબો કે પીપળો આવું સરસ મજાનું વૃક્ષ હોય એની નીચે ભણવા બેસવાનું. એને ફરતે બટુકો એ જાતે બનાવે સરસ ઓટલો હોય. હવે આ જે બટુકો હતા, શિષ્યો હતા, એને જ ઓટલો બનાવેલો હોય. એ ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે. એ ઓટલા ઉપર ગુરુજી બેઠા હોય અને નીચે બધા શિષ્યો બેઠા હોય. સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે, મગજમાં ઉતારે, ન સમજાય તો પ્રશ્ન પૂછે, બરાબર. તમે કેમ ઘણીવાર ક્લાસમાં તોફાન કરતા હો તો ભણ અહીંયા મેડમ કે સર કે શું બોલતા હોય તો ખ્યાલ ન હોય તમારું. તો આ શિષ્યો હતા એ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળતા, મગજમાં ઉતારતા, અને પછી ન સમજાય તો એને પ્રશ્ન પૂછે. ગુરુજી સૌના પ્રશ્નોના જવાબ આપે. ગુરુજી હતા એ સૌના પ્રશ્નોના એમ કે જવાબ આપતા, એને સમજાવતા. એમાંથી ન સમજાય એના પ્રશ્ન પૂછતા શિષ્યોને, એને જવાબ આપતા ગુરુજી. આગળ ભોજન પછી થોડોક વિરામ રહેતો. વિરામ એટલે કે તમારે કેમ બ્રેક પડે એમ. અહીંયા એ લોકોને એને તો અહીંયા રોજ અહીંયા જ રહેવાનું હોય શિષ્યોને તો આશ્રમમાં. તો ભોજન પછી એ લોકો વિરામ કરતા, એટલે કે આરામ કરતા થોડી વાર. વળી પાછા સૌ પોતપોતાને સોંપેલ કામમાં લાગી જતા. વળી પાછા આ બધા એમ કે એના કામમાં એમ કે લાગી જતા, જેને જે કામ સોંપ્યું હોય એ કામમાં લાગી જતા. કામ પતાવી સાંજ પહેલાં આશ્રમમાં આવી નાહી ધોઈ સંધ્યાવંદન અને પ્રાર્થના કરતા. હવે એવું નથી કે આશ્રમમાં રહીને જ કામ કરવું પડે. લાકડા વીણવા જવાનું હોય, આ તે બધા કામ, અમુક કામ બહાર જઈને પણ કરવા પડતા, આશ્રમથી દૂર પણ જવું પડતું. તો સાંજ થાય એ પહેલાં સૌ આશ્રમમાં આવી જતા, વળી પાછા નાહી ધોઈ ફ્રેશ થઈ સંધ્યાવંદન અને પ્રાર્થના થતા. એમ તો સવાર સાંજ આવી રીતે નિયમિત એમ કે પ્રાર્થના અને સંધ્યાવંદન થતા હતા. એમ ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે. ગુરુજી બધાને એમ કે પ્રાર્થના પૂરી થઈ જાય પછી એમ કે ઉપદેશ આપતા. કથા વાર્તા કહે, હવે કથા અને વાર્તા પણ કહેતા એના મનોરંજન માટે, એને કંઈક શીખવા મળે એના માટે. સૌ બટુકો ભોજન કરીને સમયસર ઊંઘી જાય. હવે એ લોકોને નિયમિતતા હોય, એક જ ટાઈમ, જ્યાં ટાઈમે ઉઠવાનું, ક્યાં ટાઈમે સુવાનું એમ. અને તો પછી છે આ ગુરુજીના ઉપદેશ સાંભળે, કથા વાર્તા સાંભળી અને બધા બટુકો છે એ ભોજન કરી અને સમયસર ઊંઘી જાય. આગળ જોઈએ. આશ્રમમાં વેદ વેદાંગોનું અધ્યયન થતું હોય. આશ્રમમાં ઉપનિષદ અને વેદ વેદાંગોનું અધ્યયન થતું, એટલે કે ભણાવવામાં આવતા. અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ, બરાબર. અશ્વ એટલે ઘોડો, અશ્વવિદ્યા. પછી શસ્ત્રવિદ્યા, શસ્ત્રો કેમ ચલાવવા, બરાબર. પછી આયુર્વેદ, એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું. આવા બધા શાસ્ત્રોનું એમ કે અહીંયા અધ્યયન થતું એમ, એટલે કે ભણાવવામાં આવતું. આ આશ્રમના જીવનમાં માત્ર ભણવાનું જ નહીં પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું. તો આ આશ્રમનું જીવન એવું હતું કે એમાં ખાલી ભણવાનું જ નહોતું એમ, પણ સાથે સાથે એમ કે શિષ્યો હતા, વિદ્યાર્થીઓ હતા, એને ખૂબ જ કામ કરવાનું પણ રહેતું હતું. તો મિત્રો, સમજાણું ને તમને આટલું કે હજારો વર્ષ પહેલાંની જે આશ્રમ શાળાની વ્યવસ્થા હતી એ કેવી હતી. તો અહીંયા આપણને એ આપણે જોવાનું છે એક વારુણી નામનો જે વિદ્યાર્થી છે એના દ્વારા. તો મિત્રો, આગળનો પાઠ આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.